મહીસાગર જિલ્લાના લુણાવાડાના પટ્ટણ ગામના ચિત્રકાર અને પત્રકાર એવા ભીખાભાઈ માછીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે કે જેથી કરીને સમાજને અનોખી નવી રાહ ચીંધી છે। એક તરફ વિશ્વ વિજ્ઞાનની ડિજિટલ ટેકનોલોજીથી જાકમજોળ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ પર્યાવરણ પ્રદૂષિત થતું જાય છે અને ઓક્સિજન ઘટતો જાય છે। લુણાવાડાના પટ્ટણ ગામમાં રહેતા શ્રી ભીખીભાઈ માછીએ હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે કે જેમાં એક પીપળાનું વૃક્ષ રોપ્યું છે, મંત્ર તથા પાણીનો અભિષેક કર્યો છે। કોરોના મહામારી ચાલી રહી છે, ખાસ કરીને ઓક્સિજનના અભાવે લોકો મોતને ભેટ્યા હોય તેવા બનાવ પણ સામે આવ્યા। વૃક્ષના અભાવે ઓક્સિજન ઘટી રહ્યો છે, પીપળાનું વૃક્ષ કે જે 24 કલાક ઓક્સિજન આપે છે, આજના કાળમાં આવી ઉજવણીઓમાં ખર્ચ ન કરતા દરેકે વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવો જોઈએ। સ્વાધ્યાય પરિવારના પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાએ બતાવ્યું છે કે છોડમાં પણ રણછોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે। સ્વાધ્યાય પરિવાર 22 જુલાઈ માધવ દિન ઉજવવા માટે હજારો વૃક્ષો, મંત્રો તથા જળનો અભિષેક કરીને રોપીને વિશ્વમાં ક્રાંતિ કરી છે, ત્યારે આપણે સૌએ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ। તેમણે જન્મદિવસ નિમિત્તે જણાવ્યું છે કે ગુજરાતના યુવાનો વૃક્ષ ઉછેરમાં જો રસ દાખવે તો હરિયાળું ગુજરાત બની શકે। એક બનાવેલ પેઇન્ટિંગ દ્વારા સંદેશો આપ્યો કે હું એકને વૃક્ષ વાવીશ અનેક। તો આ કોરોના મહામારીમાં ગુજરાતને જો હરિયાળું કરવું હોય, માણસનું જો સારી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવું હોય તો દરેક લોકોએ વૃક્ષારોપણ કરવું જોઈએ। પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટો ખર્ચો ન કરતા કંઈક ના કંઈક આવું વૃક્ષારોપણ થાય કે જેથી પર્યાવરણની આબાદી વધે, પર્યાવરણમાંથી જે પ્રદૂષણ ઘટે અને આવી મહામારીઓમાંથી આપણે બચી શકીએ। મેં પેઇન્ટિંગ બનાવી છે, પેઇન્ટિંગના ઉદ્દેશ્ય તો હું એક અને વૃક્ષો વાવીશ અનેક। એટલે આજના ગુજરાતના યુવાનો જો આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવે અને એમ કે મારે એક એક વૃક્ષ કરીશ, હું એક અને વૃક્ષો વિશે। વિજય જોશી, GTV ન્યૂઝ, મહીસાગર।